માખોડિયા રાજા પણ ને સૌને ખમૈયા કરી રહી છે. આદિનાથ દાદા ના આશીષ આપણી માથે સોહાય છે. હમકારે ખોનલ સહાય છે. કેમ છો દોસ્તો? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવી દિશા આપી શકે તેવી ફિલ્મ રજૂ થઈ છે, જેનું નામ છે કસુંબો. ગુજરાતની શૌર્યગાથા ધરાવતી આ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કદાચ એક નવો જ ઇતિહાસ રચશે એવું જોયા પછી લાગી રહ્યું છે. લગભગ 2 કલાક અને 35 મિનિટની આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં એવું કહેવાને બદલે કેમ જોવી તેના વિશે વાત કરીએ. આપણા દેશ પર વિધર્મી આક્રમણો થતા રહ્યા છે, જેનો ઇતિહાસ ઘણો લાંબો છે. ધર્મના નામ પર થતા આ આક્રમણો ખરેખર તો લૂંટ માટેના આક્રમણ હતા એ આપણે સૌ જાણીએ છીએ. આપણે ભારતીયો ધર્મપ્રેમી છીએ એમાં કોઈ શંકા નથી, પરંતુ આપણી મોટામાં મોટી નબળાઈ એ છે કે આપણે અંદરો અંદરની લડાઈમાંથી ક્યારેય ઊંચા નથી આવ્યા, જેનો લાભ બહારના આક્રમણકારીઓ લેતા આવ્યા છે. ઘણીવાર કોઈ એક વ્યક્તિનો સ્વાર્થ પણ ઇતિહાસ બદલી નાખે છે, જે આપણી તવારીખ રહી છે. આ બધી જ સત્ય વાતો આ ફિલ્મમાં સમાવવામાં આવી છે. અને સૌથી મહત્વની વાત, જ્યારે ખરેખર શૌર્ય અને સાહસની જરૂર પડી છે ત્યારે બધા એક મળી નવો જ ઇતિહાસ પણ રચી ગયા છે. એટલે જો તમે ખરેખર પહેલા તો એક ભારતીય છો, ગુજરાતી છો, માનવતા એ જ તમારો ધર્મ છે, તો આ ફિલ્મ એકવાર અચૂક જોવી જોઈએ. કેમ કે કસુંબો એ 51 લોકોના અમર બલિદાનની વાર્તા છે. ખિલજી જેવા ક્રૂર આક્રમણકારીએ જ્યારે શેત્રુંજય પર હમલો કરી આદિનાથ દાદાનું દેરાસર લૂંટવાનું નક્કી કર્યું, ત્યારે બારોટ સમાજના 51 સ્ત્રી પુરુષોએ કઈ રીતે તેનો સામનો કર્યો તેની આ યુદ્ધ કથા નથી પણ શૌર્ય કથા છે, જેના પ્રમાણ હાલમાં પણ તમને પાલીતાણામાં જોવા મળી રહેશે. આપણી સંસ્કૃતિની આવી અદ્ભુત શૌર્યગાથા જ્યારે મોટા પરદા પર જીવંત થાય ત્યારે એકવાર તો ફિલ્મ જોવા જવું જ જોઈએ. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરવાની જરૂર આનાથી વધારે લાગતી નથી. જો તમે ટ્રેલર જોયું હશે તો તમને ખ્યાલ હશે જ કે ફિલ્મની સ્ટોરી લાઇન ઉપર જણાવી એટલી જ છે. પરંતુ ફિલ્મમાં 2 મહત્વના પોઈન્ટ છે, જે જોતી વખતે 100% તમે ધ્રુજી ઉઠશો. ક્યાંય સુધી તમારા દિલોદિમાગમાંથી એ દ્રશ્યો હટવાના નથી, જે આ ફિલ્મની સમગ્ર ટીમની સૌથી મોટી જીત છે. સ્પોઇલર આપ્યા વગર વાત કરીએ તો જે ખાસ પોઈન્ટ છે ફિલ્મના, તેમાં ઇન્ટરવલ પહેલાની 5 મિનિટ અને ક્લાઇમેક્સની છેલ્લી લગભગ 10 મિનિટમાં તમારા રૂવાડા ઊભા થઈ જશે, આંખમાંથી આંસુ પણ નીકળી જશે અને ગુજરાતી તરીકે ગર્વની લાગણી પણ થશે. ખાસ તો દાદુ બારોટની તલવારબાજીના દ્રશ્ય, પૂજારી અને ખિલજીનો સંવાદ, નવપરણિત દંપતિ અમર અને સુજાનનું પોતાના પ્રેમને બદલે આસ્થા માટે સમર્પણની તૈયારી, ખિલજીની ભાણી હોવા છતાં માનવતામાં માનનારી રોશન અને છેલ્લે વખાનો માર્યો ખિલજીનો સાથ આપતો અર્જુન, આ દરેક પાત્રો તમારા દિલો દિમાગમાં કાયમ માટે વસી જશે. આ ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટ અને રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો ખરેખર આ ફિલ્મને 5 માંથી 5 સ્ટાર નહીં પણ પૂરું રાજપાટ આપી શકાય, પરંતુ અમારી પાસે એ છે નહીં. એટલે રેટિંગ માટે જ વાત કરીએ તો સૌથી પહેલો સ્ટાર તો વિજયગીરી ફિલ્મોઝ, વિજયગીરી અને ટ્વિંકલગીરી બાવા તથા સમગ્ર કસુંબોની ટીમને આપવો જોઈએ, કે જેમણે કમર્શિયલ ફિલ્મ હિટ જશે કે નહીં તેની પરવા કર્યા વગર આવી ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું છે. બીજો સ્ટાર ફિલ્મના કાસ્ટિંગ અને દરેકે દરેક કલાકારના દમદાર પરફોર્મન્સ માટે આપવો જોઈએ. 1-2 નાના પાત્રોને બાદ કરતા દરેકે દરેક કલાકારનું કામ અદ્ભુત છે. કલાકારોના નામનો ઉલ્લેખ કરવાની એટલે જરૂર નથી, કેમ કે પહેલા જ તેમના પડદા પરના નામ વિશે અમે તમને જણાવી ગયા છીએ. ત્રીજો અને સૌથી મહત્વનો સ્ટાર ફિલ્મના ગીતો, મ્યુઝિક અને BGM માટે આપવો જોઈએ. ખમકારે ખોડલ સહાય છે અને કસુંબો, આ 2 ગીતો પર તો થિયેટરમાં વાહવા સાંભળવા મળશે જ, પરંતુ તેના કરતા પણ જો વધારે ઇમ્પેક્ટ હોય તો તે છે ક્લાઇમેક્સ. ક્લાઇમેક્સમાં જે BGM છે તે તમને અંદર સુધી હલાવી જશે, એ ગેરંટી. ચોથો સ્ટાર ફિલ્મના ડાયલોગ માટે આપવો જોઈએ. ઘણા એવા ડાયલોગ્સ છે જે કદાચ લાંબા સમય સુધી યાદ રહેશે. અને છેલ્લે અડધો સ્ટાર વિજયગીરી જેવા ખમતીધર ડિરેક્ટર માટે અલગથી આપવો જોઈએ, જેમણે આ એક અલગ જ પ્રકારની વાર્તાને પૂરી રીતે ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. આમ તો ફિલ્મને પહેલા જ કહ્યું તેમ 5 માંથી પૂરા 5 સ્ટાર આપી શકાય,
પણ જો માઇનસ પોઈન્ટ જ ગણાવવા હોય તો તેમાં થોડું નબળું VFX અને અમુક જગ્યાએ નબળી લાગતી સિનેમેટોગ્રાફી કહી શકાય. એવી જ રીતે સેકન્ડ હાફમાં સ્ટોરી થોડી સ્લો પડે છે. થોડો ડ્રામેટિક વિષય છે એટલે એવું બની શકે કે તમારી બાજુવાળો મોબાઈલ મચેડવા લાગે, જેના માટે અડધો સ્ટાર કાપવો પડે છે. છતાં એટલું ચોક્કસ છે કે આ માઇનસ પોઈન્ટ તમે ક્લાઇમેક્સ જોઈ લેશો તો ભૂલી જશો. ઓવરઓલ રેટિંગની દ્રષ્ટિએ 5 માંથી 4.5 સ્ટાર આ ફિલ્મને આપી શકાય. ટૂંકમાં, જો તમે એક સારી ગુજરાતી ઐતિહાસિક ફિલ્મ જોવા માંગતા હો, યુદ્ધ કથા નહીં પણ શૌર્ય કથા તમને ગમતી હોય, તો આ ફિલ્મ સહપરિવાર જોવા જવાય જ. ફક્ત જોવા જવાય એટલું જ નહીં, જોયા બાદ મિત્રો અને સ્નેહીઓને પણ કહેવું જોઈએ કે એક સારી ગુજરાતી ફિલ્મ આવી છે તો જોઈ આવો, કેમ કે ગુજરાતી ફિલ્મો માઉથ પબ્લિસિટી પર વધારે ચાલે છે. આપણે સિદ્ધાર્થભાઈની કોમેડી ફિલ્મોને વખાણીએ છીએ, બોક્સ ઓફિસ પર હિટ કરાવીએ છીએ, ગ્રુપ બુકિંગ કરી ફિલ્મ જોવાનો પ્લાન બને છે. એવું જ કંઈક કસુંબો માટે કરવું જોઈએ, જેથી બીજા ગુજરાતી મેકર્સ આવી ભૂલાઈ ગયેલી વાર્તાઓ કે નવા પ્રયોગો કરવા આગળ આવે. હા, એક વસ્તુ ખાસ જણાવવાની રહી ગઈ છે, જેનો ઉલ્લેખ હવે કરી લઈએ. ઇન્ટરવલ પહેલાનું દ્રશ્ય અને ક્લાઇમેક્સનું દ્રશ્ય કદાચ તમને ડિસ્ટર્બ કરી શકે, પરંતુ એ જ ફિલ્મની જાન છે, તો નાના બાળકો કદાચ આ દ્રશ્યો જોઈ સહન ન કરી શકે એવું બને. છતાં ફિલ્મ સહપરિવાર જોવા જેવી જ છે. તો આ શનિ રવિમાં એટલું બુકિંગ કરો કે બોક્સ ઓફિસના દરેક રેકોર્ડ તૂટી જાય અને આ ફિલ્મ માટે ગુજરાત બહારની પબ્લિક ડિમાન્ડ કરે કે અમારે પણ આ ફિલ્મ હિન્દીમાં જોવી છે. કેમ કે જ્યારે ફિલ્મ બનવાની શરૂ થઈ ત્યારે હિન્દીમાં રિલીઝ કરવાનો પ્લાન હતો, જેને કોઈ કારણોસર હાલ તો પડતો મૂકવામાં આવ્યો છે. જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 40-50 કરોડ કમાઈ લેશે તો ચોક્કસ જે રીતે મલયાલમ અને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જે ઓળખ ભારતભરમાં મળી, તેવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ મળી જશે. કસુંબો એ ઐતિહાસિક ફિલ્મ નથી પણ એક ઇતિહાસ સાબિત થશે એવું અમારું તો માનવું છે. તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો ચોક્કસ કમેન્ટ કરી જણાવજો કે ફિલ્મ તમને કેવી લાગી. બસ, તો આવી જ રીતે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.